અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાંથી ભ્રૂણ હત્યાનો મામલો સામે આવ્યો છે। આ ઘટના ઇકબાલગઢમાં આવેલા સ્મશાન ગૃહમાંથી મળી આવી છે। આજે સવારના સમયે કોઈ સ્વર્ગીની અંતિમ ક્રિયા માટે ઇકબાલગઢ પહોંચ્યા ત્યારે આ ભ્રૂણ મળી આવ્યું હતું। બાદમાં ડાકુઓએ આ ભ્રૂણની દફનવિધિ કરી લીધી હતી, પરંતુ ત્યારબાદ આ ઘટનાની જાણ સરપંચને થતાં સરપંચ, પોલીસ અને મામલતદાર સાથે સ્મશાન ગૃહ ખાતે પહોંચી દફનાવેલા ભ્રૂણને બહાર નીકાળ્યું હતું અને તેનું પંચનામું કરી ભ્રૂણ હત્યા કરનારની તપાસ શરૂ કરી છે। આ ઘટનાને પગલે લોકોમાં ચર્ચા થઈ રહી છે કે કોઈ જનિતા તેનું પાપ કર્મ છુપાવવા માટે આ કૃત્ય આચર્યું છે। અમારે કાકા છોડી ઓફ થઈ ગઈ, બરાબર, એને અમારે દફન વિધિ કરવાની, એટલે દાટવાનું અમારે, બરાબર, એટલે છોકરાને મેં ચાર મોકલ્યા તો કોમી કે તમે ખાડો ખણી તૈયાર રાખજો, એટલે આપણે સમયસર આપણું કોમ વેરા શકે પતી જાય। પણ છોકરાને જોવા મળ્યું કે બાળક એક પડ્યું છે, એટલે પછી અમે કીધું બાળક પડ્યો ને તો તમે કોઈ અડતા નહીં, કોઈ વાત કરતા નહીં, એટલે મેં પછી મારા ફોન એટલે મેં વલજી કાકાને લઈને આવ્યો કોમ વાળા અને બતાવ્યું। કયું કયું પાછળ જતા અમારું નામ બદલામ થાય નહીં, એ કારણે પછી એવું બતાવીને પછી ફોટા પડે, પછી એને દફન વિધિ કરી, કોચો જણા એમ કીધું કે એને વિધિ કરો, બધા ભેગા થઈને વિધિ કરી।